आफ्टरनून, नमस्कार विद्यार्थी मित्रों। धोरण सात विषय गुजराती, तो आपणे काव्य पांच रानमां एटले के आगळना विडियोमां आपणे लेखक परिचय आपी दीधो हतो, काव्यना शब्दार्थनी समझ आपी दीधी हती, आपणे भाषा सज्जता पण शीखी गया हता अने एमां काव्यनुं श्रवण एटले के काव्यनुं आपणे बे वार गान कराव्युं हतुं। तो दरेक विद्यार्थी मित्रोए गुजरातीनी नोटमां शब्दार्थ अने काव्य लखी लीधुं हशे। जे विद्यार्थी मित्रोने बाकी होय ते काव्य नोटमां लखी ले। हवे आपणे जोईए काव्यनी समजूती जोईए, तो के क्યાંક ચોમાસું ગાજે છે રાનમાં। રાનમાં એટલે શું થશે? જંગલમાં। રાન શબ્દનો અર્થ શું થાય? જંગલમાં। તો કે ક્યાંક એટલે કે રાનમાં એટલે કે જંગલમાં, એટલે કે જંગલમાં ગાજે છે એટલે કે ગાજવીજ થાય છે। ગાજે છે એનો અર્થ શું થશે? ગાજવીજ થાય છે। ક્યાંક તો કે રાનમાં એટલે કે જંગલમાં, ચોમાસું ગાજે છે એટલે કે ચોમાસું ગાજવીજ થાય છે। તો આપણે આખી સમજૂતી જોઈએ કે જંગલમાં ક્યાંક ચોમાસું ગાજવીજ થાય છે। ફરીથી હું કહું છું કે જંગલમાં ક્યાંક ચોમાસું ગાજવીજ થાય છે। વાડ પર સૂતેલી સંગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ફરીથી આપણે જોઈએ, વાડ પર સૂતેલી, વાડ, વાડનો અર્થ શું થશે? વેલાઓ, એટલે કે હવે વાડ વેલા પરથી સંઘળી હરિયાળી એટલે લીલાશ, લીલાશનો અર્થ શું થશે? હરિયાળી, એટલે કે વાડ અને વેલા પર સંઘળી, સંઘળી એટલે શું થશે? બધી, એટલે કે હવે વાડ અને વેલા ઉપર સંઘળી હરિયાળી, ચોમાસું આવતા જ નીતરતી થશે મેદાનમાં, નીતરતી થશે મેદાનમાં એટલે કે હવે તે નીચે ઉતરશે એટલે કે મેદાનમાં રેલાશે। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસું ગાજવી થાય છે। ફરીથી આખી પંક્તિ સમજાવી દઉં કે જંગલમાં ક્યાંક ચોમાસું ની ગાજવી થાય છે, હવે વાડ વેલા ઉપરથી સઘળી હરિયાળી, ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે। હવે આપણે આગળ પંક્તિ જોઈએ, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે ચોમાસું આ જંગલમાં ક્યાંક ચોમાસું ગાજવી થાય છે। આગળ જોઈએ, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। ઊંચેથી એટલે કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો વરસાદ આવે છે એટલે આકાશ કેવું લાગે છે? વાદળોથી ઘેરાઈ જાય છે। અત્યારે કઈ ઋતુ ચાલે છે? ચોમાસું। તો કે આપણે આકાશમાં જોઈએ, જો વાદળાઓથી આકાશ ઘેરાયેલું હોય તો આપણે ખ્યાલ આવી જાય કે હમણાં વરસાદ તૂટી પડશે, કે હમણાં ધોધમાર વરસાદ વરસશે, એટલે કે ઘેરાયેલા વાદળોથી ઊંચેથી આરપાર સરતું આકાશ, આકાશનો સમાનાર્થી પૂછાય તો આપ પણ થાય, ઊંચેથી એટલે કે ઘેરાયેલા વાદળોથી સરતું આકાશ હવે ઉતરશે, એટલે કે હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે ધોધમાર હેઠું, એટલે કે ધોધમાર એટલે કે મોટી ધારાઓથી નીચે ઉતરશે, હેઠું એટલે શું થાય? નીચે, ધરતી ઉપર। ફરીથી આ લીટી સમજાવો, કે ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચેથી એટલે કે ઊંચું આકાશ હવે મોટી ધારા એટલે કે વરસાદ રૂપે નીચે ઉતરશે। આગળ આપણે જોઈએ, ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું। ભીંજાતા એટલે કે આપણે જ્યારે વરસાદથી ભીંજાયેલા હોય અને પવન અને સંદેશો એટલે કે વરસાદમાંથી ભીંજાયેલા પવન અને વાયરો પણ આપણે સંદેશા
વહેતો કરશે કે ધોધમાર અને ચોમાસું ધારધાર બેઠું, એટલે કે તે પણ આપણે કહે છે કે ધોધમાર ધારાઓ સાથે તે પણ કહે છે કે ચોમાસું બેસી ગયું છે, એટલે કે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ફરીથી કહું છું, ભીંજાતા વાયરાઓ એટલે કે વરસાદથી ભીંજાયેલા પવન સાથે સંદેશો વહેતો કરશે, વહેશે સંદેશા કે ચોમાસું, એટલે કે વરસાદથી ભીંજાયેલા પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે, ધારધાર એટલે કે ધોધમાર ધારાઓ સાથે કે ચોમાસું બેઠું છે, એટલે કે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, એટલે કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં વાછટો રહેશે મકાનમાં, એટલે કે વરસાદ આવવાથી જ્યારે પવન વધારે હોય તો કે વાછટનો અર્થ શું થાય, એટલે કે ગમે તે દિશામાં પવનની દિશા સાથે વરસાદ એ દિશામાં ફરવું. વાછટનું શું થાય કે પવનની ગતિની સાથે વરસાદનું અંદર પ્રવેશવું, જે જગ્યાએ છાંટા ન ઉડતા હોય તે જગ્યાએ પણ વરસાદના છાંટા પવનની સાથે પડવા, તેને આપણે વાછટ કહીશું. એટલે કે કાલ સુધી આપણે મકાનમાં રહેતા હતા એ જ મકાનમાં હવે, એટલે કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદથી વાછટ ફેલાઈ રહેશે, વાછટો રહેશે મકાનમાં, એટલે કે ત્યાં વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે ક્યાંક ચોમાસું એટલે કે ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવી થાય છે. આગળ જોઈએ, આપણે આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ઘાસને પણ થાય, એટલે કે વરસતા વરસાદનો આપણે જે આનંદ મળે છે, એટલે કે વરસાદ વરસતા આપણને જેટલો આનંદ થાય છે એટલો આનંદ કોણે, વાદળને પણ થાય છે, ઝરણાને પણ થાય છે, ઘાસને પણ થાય છે. આવી ઘટના એટલે શું થાય, બનાવ અથવા પ્રસંગ, એટલે કે એવું આ પ્રસંગ એટલે કે આ વરસાદ પડવાના બનાવથી ડુંગરને પણ જે આનંદ થાય છે. થાય નેવેથી દળદળતા ગામને, એટલે કે તે ઘરના નેવેથી દળદળતા વરસાદના કારણે આખા ગામને પણ થાય છે. ફરીથી કહું છું કે ચોમાસું આપણને થાય એવું વાદળને થાય, એટલે કે વરસતા વરસાદનો આનંદ આપણને થાય છે એટલો વાદળને પણ આનંદ થાય છે, ઝરણાને પણ આનંદ થાય છે, ઘાસને પણ થાય છે. અને આ વરસાદ પડવાના બનાવથી આવી ઘટનામાં જે ડુંગરને, એટલે કે આ વરસાદ પડવાના ઘટના અને બનાવથી જે ડુંગરને થાય છે એ, એટલે કે એ ડુંગર જે આનંદ આપે છે તે ઘરના નેવેથી, એટલે કે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને પણ આનંદ થાય છે. તમને એ થાય ચાલો ટવકો થઈ જાઉં અને ઝાડ તળે ઘઉં કેરે પાનમાં, એટલે કે વરસાદ વરસતા એટલે કે વરસાદથી તળબળ થયેલા તમને પણ થાય કે ચાલ હું પણ મોરનો ટોકો બની જાઉં, એટલે કે જ્યારે વધારે વરસાદ પડતો હોય તો મોર પણ પોતાને એટલે કે નૃત્ય કરીને નાચવા લાગે છે અને પોતાના પીછાઓ રંગબેરંગી પીછાઓથી કે સરસ તે ટેવકો કરી અને ડાન્સ કરે છે, એટલે કે વરસાદથી તરબરતર થયેલા તમને પણ થાય કે ચાલ હું મોરનો ટોકો બની જાઉં, ઝાડ નીચે એના પાંદડામાં ઘેકી ઉઠું, એટલે કે ઝાડ નીચે જે પાંદડા છે ઘેકવું એટલે કે ટહકવું, તળે એટલે કે નીચે,
ને એવું એટલે કે ગામડાઓમાં જ્યારે છાપરાઓ હોય છે તો કે છાપરાના છેડેથી કે વરસાદ નેવાની જેમ પડતો હોય છે, એટલે કે ગામડાના ઘરોમાં અત્યારે તો વ્યવસ્થિત મકાનો થઈ ગયા છે, ન કે પહેલાંના જમાનામાં ગામડાઓમાં પતરાવાળા જ મકાન જોવા મળે છે. અને એ વરસાદ જ્યારે ધોધમાં વરસાદ વરસે તો એની એક સાથે એ રીતનો ઢાળ આપેલો હોય તો કે વરસાદ નેવેથી એનું પાણી નીચે પડતું હોય છે. એટલે કે તે કહે છે કે તે વરસાદથી તરબતર થયેલા તમને પણ થાય છે કે હું મોરનો મોર થઈ ટહુકો કરું અને ઝાડ નીચે પાંદડામાં ઘેકી ઉઠું અને ઝાડ નીચે જે પાંદડા આપેલા છે એમાં ઊભો રહી ઘેકવું એટલે કે ટહેકવું એટલે કે પાંદડામાં ટહેકી ઉઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. ફરીથી આપણે કાવ્ય સમજાવીએ વિદ્યાર્થી મિત્રો એકવાર, કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં, એટલે કે હવે વાડ અને વેલા ઉપરથી બધી સઘળી એટલે કે બધી હરિયાળી ચોમાસું આવતા જ મેદાનમાં રેલાય છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, એટલે કે ઘેરાયેલા વાદળોથી સરતું અને ઊંચું આકાશ વરસાદ થતાં જ મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું, એટલે કે વરસાદથી ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે હવે ચોમાસું બેઠું છે, એટલે કે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, એટલે કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદના વાછટથી વાછટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક ચોમાસું ગાજે છે એટલે કે જંગલ, એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવી થાય છે. આપણને થાય એવું વાદળને થાય, વાદળને થાય એવું ઝરણાને થાય, ઝરણાને થાય એવું ઘાસને થાય. આવી ઘટનામાં જે ડુંગળને થાય, થાય નેવેથી દળદળતા ગામને પણ થાય, એટલે કે વરસતા વરસાદનો આનંદ આપણને જેટલો થાય છે એટલો વાદળને પણ થાય છે, ઝરણાને પણ થાય છે અને ઘાસને પણ થાય છે. આ વરસાદ પડવાની ઘટનાથી આવી ઘટનામાં છે એટલે કે આ વરસાદ પડવાના બનાથી ડુંગળને પણ આનંદ થાય છે, થાય નેવેથી દળદળતા ગામને, એટલે કે તે ઘરના નેવેથી એટલે કે ઘરના પતરા છાપરાના કે છાપરાના છેડા પરના નળિયા પરથી તે ઘરના નેવેથી દળદળતા વરસાદના કારણે આખા ગામને થાય છે. તમને થાય ચાલ ટોકો થઈ જાઉં અને ઝાડ તળે ઘઉં કેરે પાનમાં, એટલે કે વરસાદથી તરબતર થયેલા આપણને પણ થાય છે કે ચાલ હું પણ મોનો ટોકો થઈ જાઉં અને ઝાડ નીચેના પાંદડામાં ઘેકી ઉઠું એટલે કે ટહુકી ઉઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાનું કાવ્ય 5 રાનમાં, એટલે કે કાવ્ય ચોમાસા વિશેનું કાવ્ય છે, એ કાવ્ય આપણે કાવ્યની સમજૂતી તમને શીખવાડી. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કાવ્યની સમજૂતી યાદ રાખવાની અને કાવ્યને સમજવાનો પ્રયત્ન કરવાનો. અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે. બાય વિદ્યાર્થી મિત્રો.